સુરત શહેરમાં સામાન્ય પરિવારમાં જન્મેલા દીપકભાઈ ભવરલાલ પ્રજાપતિ કે જેઓને એક અકસ્માતના ભોગ બનવું પડ્યું હતું જેથી તેઓને શારીરિક પહોંચી ઈજામાં બહાર આવવા ઉજ્જૈન મહાકાલ ભગવાન ભોળાનાથની મનોમન સાજા થવા અંગેની સુરતથી ઉજ્જૈન મહાકાલ ભગવાન ભોલેનાથ પગપાળા પહોંચવાની બાધા રાખી હોય તેમણે શનિવાર તારીખ ત્રીસ સાત બે હજાર બાવીસના રોજ ભગવાન ભોળાનાથની પ્રેરણા થતાં જ પવિત્ર શ્રાવણમાં શરૂ થતાં જ મનોમંથન કરી શનિવારની રાત્રે મધ્યપ્રદેશ ખાતે આવેલ સુપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈન જવા ઉજ્જૈન જવા પગપાળા એકલા બાધા એકસો એક રૂપિયા લઈને પૂરી કરવા માટે નીકળ્યા હતા સુરત થી ઉજ્જૈન પગપાળા યાત્રાએ નીકળેલા દીપકભાઈ પ્રજાપતિનું સમાજે તથા અન્ય લોકોએ સ્વાગત કર્યું હતું જેમાં જરોદના અગ્રણી પત્રકાર કિશન રોહિડાએ દીપકભાઈ પ્રજાપતિની શાલ ઉઢાડીને સ્વાગત કર્યું હતું ભગવાન ભોળાનાથ આપની મનોકામના પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના પણ કરી હતી આ યાત્રામાં દીપકભાઈ પ્રજાપતિ

શરૂઆત ઘણા ટાઈમથી હું વિચારતો હતો અને એક જ દિવસ એવો વિચાર આવ્યા એટલે કોઈ તૈયારી વગર નીકળ્યો છું શનિવાર સવારે વિચાર આવ્યો અને સાંજે નીકળી ગયો છું હા આજે મારો પાંચમો દિવસ છે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટરની યાત્રા થાય છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત